નમસ્કાર મિત્રો સ્પેપ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના તેરમા હપ્તાની તારીખ વિશે વાત કરવાના છીએ મિત્રો હવે હપ્તો બે હજારનો પણ ચાર હજાર મળશે એ કેવાયસી માટે એક મોટી અપડેટ આવી છે સાથે સાથે આ હપ્તાનું લિસ્ટ કેવી રીતે ચેક કરવાનું છે ઈ કેવાયસી કેવી રીતે કરવાનું છે અને હપ્તો કઈ તારીખે મળશે સાથે સાથે મિત્રો કૃષિ બજેટની મોટી અપડેટ આવી છે કે જેમાં હવે હપ્તો આઠ હજાર મળશે તેના વિશે પણ આપણે વાત કરવાના છીએ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો તેરમો હપ્તો હવે ટૂંક જ સમયમાં આવવાનો છે અને આજના વિડીયોમાં આપણે તેની તારીખ વિશે પણ વાત કરવાના છીએ મિત્રો દેશના કરોડો ખેડૂતોને હજુ બારમો હપ્તો પણ નથી મળ્યો અને આ હપ્તો કેવી રીતે મળી શકે તેની પણ ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જુઓ અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી અને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરી દેજો જેથી તે પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના તેરમા હપ્તાની મોટી વિગતો જાણી શકે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના બાર હપ્તાઓ ખેડૂતોના ખાતા સુધી પહોંચી ગયા છે મિત્રો જાન્યુઆરી મહિનો વીતી ગયો છે પણ હજુ તેરમો હપ્તો મળ્યો નથી ખેડૂતો તેરમા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે મિત્રો આ હપ્તા મોડા આવવા પાછળનું જે કારણ છે એ હવે સામે આવી રહ્યું છે અયોગ્ય ખેડૂતોની છટણી આ માટેનું મુખ્ય કારણ છે મિત્રો આ યાદીમાંથી જે અયોગ્ય ખેડૂતો છે એટલે કે જેમણે ખોટી રીતે રજિસ્ટ્રેશન કરાવેલું છે તેમને બહાર કરવાના કારણે આ હપ્તામાં વિલંબ કરવામાં આવી રહ્યો છે આ સાથે જ મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના બારમા અને તેરમા હપ્તાને લઈને એક મોટી અપડેટ આવી રહી છે મિત્રો દેશના જે કરોડો ખેડૂતોને બારમો હપ્તો નથી મળ્યો એ હવે મીડિયામાં સમાચાર આવી રહ્યા છે અને તેમના જણાવ્યા મુજબ જે ખેડૂતો વેરિફિકેશન નથી કરાવી શક્યા તેમની તાત્કાલિક ચકાસણી થવી જોઈએ અને યોગ્ય હોવા છતાં જે ખેડૂતોને બારમો હપ્તો નથી મળ્યો કેન્દ્ર સરકાર તેમના ખાતામાં તેરમા હપ્તાની સાથે સાથે બારમા હપ્તાની પણ રકમ મોકલી શકે છે એટલે કે આ ખેડૂતોને ચાર હજાર રૂપિયાનો હપ્તો હવે મળી શકે છે મિત્રો અગિયારમો હપ્તો આવતા પહેલાં કેન્દ્ર સરકારને એવી ફરિયાદો મળી રહી હતી કે દેશના જે ઘણા બધા અયોગ્ય ખેડૂતો છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે અને અગિયારમાં હપ્તાથી ખેડૂતો ઈ કેવાયસી અને ભૂલેખ વેરિફિકેશન એ ફરજિયાત કરવામાં આવ્યું છે મિત્રો હવે કેન્દ્ર અને રાજ્ય સરકારે એવું સ્પષ્ટ કરી દીધું છે કે ખેડૂતોએ હવે તાત્કાલિક ઈ કેવાયસી ભૂલેખ વેરિફિકેશન અને અન્ય અપડેટ કરાવવું જોઈએ જેથી ખેડૂતો અપડેટ પૂર્ણ કરશે અને તેરમો હપ્તો તેમના ખાતામાં પહોંચી જશે એટલે કે જે ખેડૂત મિત્રોને બારમો હપ્તો નથી મળ્યો તેઓ જ્યારે ઈ કેવાયસી અને ભૂલ એક વેરિફિકેશન કરાવશે તો તેમને બારમા હપ્તાની સાથે સાથે તેરમો હપ્તો પણ મળશે એટલે કે ચાર હજાર રૂપિયા મળશે મિત્રો કૃષિ બજેટમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની એક મોટી જાહેરાત થઈ છે અને કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે એક ફેબ્રુઆરીએ દેશનું બજેટ રજૂ કર્યું હતું મિત્રો આ બજેટમાં એવી અપેક્ષા હતી કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને લઈને ખેડૂતોના હિતમાં એક મોટી જાહેરાત કરવામાં આવશે અને એવા અહેવાલો હતા કે અત્યાર સુધી ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયા મળે છે કેન્દ્ર સરકાર તેને વધારીને આઠ હજાર રૂપિયા કરી શકે છે એટલે કે ચાર મહિનામાં બે હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે મિત્રો ત્રણ વખત ખેડૂતોના ખાતામાં છ હજાર રૂપિયા પહોંચી જાય છે અને બજેટમાં ખેડૂતોને ત્રણ મહિનામાં બે હજાર રૂપિયા મળવાની આશા હતી અને આ રીતે વર્ષમાં ચાર વખત આઠ હજાર રૂપિયા મળ્યા હશે પરંતુ કેન્દ્રીય નાણાં મંત્રીએ આ બજેટમાં આના અંગે કોઈ પણ પ્રકારની જાહેરાત કરી નથી જેના કારણે ખેડૂતો નિરાશ થયા છે હવે જે મિત્રોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં નોંધણી કરાવવાની બાકી છે તેમની નોંધણીની રીત જોઈ લઈએ તો સરકારની આ જે યોજના છે એનો લાભ લેવા માટે ખેડૂતોએ પહેલાં તો રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને ખેડૂતો હવે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં ઓફલાઈન અને ઓનલાઈન એવી બંને રીતે નોંધણી કરાવી શકે છે હવે જે મિત્રોને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું છે તેઓ પહેલાં તો અહીંયા એક વેબસાઇટ દેખાય છે આ વેબસાઇટ ઉપર તમારે સર્ચ કરવાનું છે હવે જે મિત્રોને રજિસ્ટ્રેશન કરાવવું છે તે કિસાન કોમન સર્વિસ સેન્ટર પર જઈને પણ રજીસ્ટ્રેશન કરાવી શકે છે અને આ રીતે તમે ઘેર બેઠા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકો છો હવે પૂરી જે પ્રોસેસ છે એ જોઈ લઈએ તો તમારે પહેલાં તો આ જે વેબસાઇટ છે પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ તમારે ઓપન કરવાની છે તમે જેવા થોડા નીચે જશો તેવી ખેડૂત નોંધણી ટેબ આવું એક બટન આવશે તેના પર તમારે ક્લિક કરવાનું છે હવે તમારે આધાર નંબર દાખલ કરવાનો રહેશે અને કેપ્ચા કોડ ભર્યા પછી તમારું જે રાજ્ય છે એ પસંદ કરવાનું રહેશે મિત્રો તમારા જે બેંક એકાઉન્ટ છે અને ખેતરની માહિતી તમારે દાખલ કરવાની રહેશે ત્યારબાદ તમારે સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે હવે મિત્રો હપ્તો મળશે કે નહીં તેની લિસ્ટ જોવાની આ રીત છે તમે આ રીતે ચેક કરી શકો છો જો તમારું નામ યાદીમાં નથી તો તમે કિસાન સન્માન નિધિના તેર હપ્તાનો લાભ મેળવી શકશો નહીં મિત્રો લિસ્ટમાં તમારું નામ જોવા માટે સૌ પહેલાં તો તમે પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ ઉપર જવાનું રહેશે હવે મિત્રો વેબસાઇટ ખોલ્યા પછી તમારે મેનુ બાર જોવાનું છે અને ખેડૂત કોર્નર ઉપર ક્લિક કરવાનું છે અને આવું એક બટન આવશે લાભાર્થીની સૂચિ આ ટેબ ઉપર તમારે ક્લિક કરવાનું છે અહીંયા તમારે તમારા જે રાજ્ય છે જિલ્લા છે ઉપજિલ્લા છે બ્લોક અને ગામ આના વિશે માહિતી આપવાની રહેશે અને તેના પછી તમારે ગેટ રિપોર્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે તો તમે આ લિસ્ટ પણ તમે ચેક કરી શકો છો તો મિત્રો આ હતી એક મોટી અપડેટ જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાને લઈને છે અને જો મિત્રો તમને ઈ કેવાયસી કરતાં ન ફાવતું હોય તો તમે કમેન્ટ કરીને લખી શકો છો તો એનો પણ વિડીયો આ ચેનલ ઉપરથી તમને જોવા મળી જશે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો નવા વિડીયો સાથે ફરી મળીશું થેન્ક યુ